શરૂઆત મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા માતા યશ ચિત્તા સમુદ્ધિતા વેદાના ઉપકારાય તસ્મય પાણી નય નમ નમસ્કાર આપ સર્વેનું સ્વાગત છે આપણે પ્રથમ તબક્કામાં સાર્વધાતુક તિંગ પ્રત્યયકરણ પ્રત્યય કે ધાતુને લાજનારા ચાર પ્રત્યયોમાંથી કરતરી પ્રયોગ ચાર લકારના પ્રત્યયો જોયા તે પછી સારો ધાતુક પ્રત્યયો એ પ્રત્યયોમાં પિત્ત અપિત વિભાજન અને વિભાજન કર્યા પછી આર ધાતુકના વિભાજન જોઈ રહ્યા છીએ જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આગળ વધીએ પહેલા પ્રત્યયમાં બે અપિતમાં પણ બે હલાદી અજાદી અપિત એ પછી આર્ધાતુક પ્રત્યય એમાં ત્રણ પ્રકાર પડ્યા સામાન્ય આર્ધાતુક સામાન્ય અર્ધાતુક સામાન્ય અર્ધાતુકમાં ચાર થી ભિન્ન ચાર યાની કિતકિત હિત અણિત એનાથી ભિન્ન એમાંથી બે ભાગ પડ્યા છૂટા એમાંથી જ બે ભાગ છૂટા પડ્યા હિત અણિત અને કિતકિત આ અર્ધાતુક થયા આ ત્રણ અને સારો સાર્વધાતુક પિત્ત અપિત્ત બે

જે નથી તે છે એના માટે સાર્વધાતુક અપિત સાર્વધાતુક તો છે પ્રત્યય પણ જે અપિત છે જે પિત નથી અપિત છે એ કેવા બની જાય છે તો કે ગીતવત બની જાય છે ગીતવત બની જવાના કારણે અહીંયા આર ધાતુ પ્રત્યય છે ગીત ગીત ત્રીજા નંબરે જે છે તે એમાં એનો સમાવેશ થઈ જશે કોનો તો કે જે અપિત છે તે પ્રત્યયો અને એ અંગની પ્રત્યયોજ્ઞા થયા પછી જે કઈ પ્રક્રિયા થાય એ પ્રક્રિયા પ્રમાણે આગળ પ્રક્રિયા વધશે એના માટે સ્પષ્ટતા કરી છે આપણે આવશે ત્યારે એને વધારે ડિટેલમાં જોઈશું અહીંયા જે યાદી આપી છે એને એ રીતે ઓળખવાનું છે કે આ જે પ્રત્યય ધાતુને લાગ્યા છે તે સારો ધાતુ કમ અપિતથી અતિદેશ થઈને ગીતવત બની જાય છે તો આમાંથી કેટલા કેટલા સાર્વધાતુક છે સાર્વધાતુક બન્યા પછી પિત છે અપિત છે હલાદી છે અજાદી છે કે પછી ગીતવત છે એ અહીંયા સ્પષ્ટતા આમનું ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ પણ આપણે ખાલી દર્શન કરીને આગળ વધીએ છીએ પછી સીધા ધાતુ પર આવીશું જેથી આપણને વધારે ખ્યાલ આવે ધારો કે અહીંયા ભૂ ધાતુ છે ભૂ ધાતુ પ્રક્રિયામાં પહેલો નહીં આવે છે તીર્ઘ આરામ છે ખાસો પાછળ આવશે વિકરણ પ્રત્યય સપ લાગે છે તો પાછલા જે પ્રત્યયો જે છે પાછલા પ્રત્યયો પ્રત્યય કેટલા ચાર પ્રકારના લાગશે વિકરણ બી લાગશે તિંગ બી લાગશે પછી કૃદંત બી લાગશે અને શના દિપી લાગશે શના દે બી લાગશે એ ચારેય માં પેલા સારો ધાતુ કેટલા છે આર્ધ ધાતુ કેટલા છે સારો ધાતુક છે તો પિત્ત કેટલા છે અપિત કેટલા છે પિત્ત છે તો હલાદી કેટલા છે અને અજાદી કેટલા છે અપિત છે તો હલાદી આઝાદી કેટલા છે અને સાર્વ ધાતુક છે તો એમાં પાછા ચાર માર્ગ છે અરે આર ધાતુ છે ત્રણ માર્ગ છે ચાર સિવાયના પછી માં બે ભાગલા પડ્યા અણી તો ઈત કિત ગીત બરાબર છે અચ્છા અહીંયા આવીએ ધારો કે ભૂ છે સપ એ વિકરણ પ્રત્યય છે કરતરી સપ એમાં ઈત કરણ કર્યા પછી જે બચે છે એને ધ્યાનમાં રાખવાનું છે ઔપદેશિકમાંથી જે આપણે બચે છે એને ધ્યાનમાં રાખવાનું છે ઔપદેશિક અવસ્થા એટલા માટે જરૂરી છે કે આપણને માર્ગ મળે છે રસ્તો મળે છે કયા રસ્તે જેવું છે જેમ કે સપ છે વિકરણ પ્રત્યય છે પણ સપની ઓળખ ક્યારે આપણને મળશે ઔપદેશિક અવસ્થામાં હશે ત્યારે હિતકરણ કર્યા પછી જેમ કે પની હલંતિમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ એના કારણે પિત્ત બની જાય છે એના કારણે એ પિત્ત બની જાય છે સની સંજ્ઞા થાય લશકવત દીતે લશકવત દીતેથી એના કારણે શીત બની જાય છે અને શીત બનવા કારણે શીત હોવાને કારણે આપણને શું મળે છે ટીક શીત સારો ધાતુકમ એટલે કે સારો ધાતુક બની જાય છે સાથે પિત્ત પણ છે સાથે પિત્ત પણ છે હવે આટલું કામ થવાથી આગળ પ્રક્રિયા કરીશું ત્યારે ઈગંત અંગમાં ગુણ થશે એના માટે આ જવાબદાર છે તો અહીંયા સપ એ કેવો પ્રત્યય છે તો વિકરણ છે પિત્ત પણ છે શીત પણ છે સિદ્ધ હોવાને કારણે શારદાતુક છે પંનિત સંહ હોવાને કારણે પિત્ત છે તો આ સાથે અ બચ્યો અ બચ્યો અને એ અ અઝાદી આદિમાં અ છે અજ છે એટલે અજાદી પિત્ સારધાતુ કો પ્રત્યય થયો પછી નીચે આપણે આવીએ છીએ આ ઉદાહરણ જોયા પછી દર્શન કર્યા પછી કે એને આપણે કયા વિભાગમાં મૂકીશું આમ પાંચ રસ્તાઓ પડ્યા એમાંથી ત્રણ રસ્તા આપણે કરવાના છે એ ત્રણ રસ્તામાં આનો ક્યાં સમાવેશ થશે એ પછી નક્કી કરે પણ ઉપરના સ માં પણ અ રહે ઉપરના સપમાં પણ અ રહે છે અને આ સ માં પણ અ રહે છે પણ એ બંને અ જુદા છે બંનેમાં ભેદ છે એક જ છે પણ આ નીચેનો સ રી પછી વધતા સ જે છે એ સ નથી એ સ પિત્ત અને પિત્ત નથી બની ગયો ગીતવત ગીતવત બની અપિત બની ગયો પહેલા અપિત બની ગયો અને અપિત બન્યા પછી એની પ્રક્રિયા કેવી થઈ જશે ગીતવત થઈ જશે સાથે સાથે આઝાદી અપિત છે ગીતવત થઈ ગયો છેલ્લે પછી આપણે આ પૂરું થાય એટલે પછી એના ભાગલા ક્યાં સમાવવું એ આવે છે સ્નાપણ વિકરણ પ્રત્યય છે સ્નાપન સ્નામાં કોણ રહેશે લસકવ તશે નહી તો રહ્યું કોણ ના રહ્યો ના રહ્યો તો એ પણ કેવો છે ન આ ન આ ન આગળ છે એટલે કે હલાદી છે અને પછી પિત નથી એટલે કે અપિત છે અને અપિત હોવાને કારણે થવાને કારણે સારો ધાતુક તો છે સારો ધાતુક તો છે પણ અપિત હોવાને કારણે ગીતવત બની જાય છે અને ગીતવત બનવાને કારણે આર્ધાતુક ના જેવો થઈ જાય કારણ કે પ્રક્રિયા કેવી ચાલશે આર્ધાતુક ના જેવી ચાલશે કેમ સારો ધાતુકમ અપિત એ પણ વિકરણ છે એમાં ય રહેશે સંજ્ઞા થઈ જશે અને થઈ જશે સંજ્ઞા થવાની સીથ હોવાને કારણે સારો તો છે સારો તો છે પણ પિત્ત નથી અપિત છે ય રહેશે એકલો યસે એકલો અને હલાદી અપિત

બનાવેલા પ્રત્યયો છે ઓલરેડી ઉપર જે છે એમાં પણ અહીંયા હવે પ્રત્યે આવી રહ્યા છે ઓલરેડી બનાવેલા છે ક્યાંય પણ આમાં આમાં તો કઈ પ્રક્રિયા કરવાની હા એટલે એ આપણે ઓળખ એ ઓળખવું રહ્યું ઉપર તો વિકર્ણ હતા પણ અહીંયા જો લકાર કોમન મૂક્યા હોત તો પાછું આપણે વિચારવું પડે બરાબર પછી ઈ તો આઝાદી કારણ કે ઈ છે આની હવે આની અહીંયા જુઓ આની

તો આ કૃદંત છે સાથે કિત છે કની ઈત સંગ ના થશે એકલો તો આ બચશે એકલો તો આ એટલે કિત ગીત બરાબર છે સારો ધાતુ અરે આ ધાતુ થઈ જશે સારો ધાતુ નહીં રહે કારણ કે સની ઈત સંગ ના ક્યાંય થતી નથી સજ નહીં એટલે આ ધાતુ બની ગયો આ ધાતુ હોવાને કારણે કિત ગીત ઓટોમેટિક યંગ

અલગ છે આધાતુક છે પણ એ જતો રહેશે સામાન્ય વર્ગમાં જતો રહેશે એનાથી ભિન્ન છે અને એ પિત્તમાં જ સમાવેશ થઈ જશે અથવા પિત્ત આમાં સમાવેશ થઈ જશે એ નીચે આવશે પછી જોઈએ છે આપણે ઘત્યય ઘ એમાં ઈયા જે છે એની ઇત સંજ્ઞા થઈ જશે ઘની પણ ઈત સંજ્ઞા થઈ જશે તો રહેશે કોણ અ રહેશે અ રહેશે બરાબર છે આ પણ કૃત પ્રત્યય છે આ પણ કૃત પ્રત્યય છે તો હવે અહીંયા પાછું કંઈક બદલાશે કેમ તો કે આપણે જે ત્રણ ભાગ આર્ધાતુક ધાતુકના પાડ્યા હતા પહેલા ચાર થી ભિન્ન પિતમાં જતા રહેશે પછી બે બે ભાગલા પાડ્યા ઇ અનિત સંજ્ઞા થાય અને અણનીત સંજ્ઞા થાય એમાં મોટા ભાગે વૃદ્ધિ થશે મોટા ભાગે વૃદ્ધિ થશે આ આની સંજ્ઞા થઈ રહી છે એટલે પ્રકારનો પ્રત્યય થઈ એનો માર્ગ જુદો છે એનો રસ્તો જુદો છે ત્રણ રસ્તામાંથી કિત ક છે એટલે ત એકલો રહેશે એ પણ કૃદંત છે તો આ તો આગળ આવી ગયો ફરી પાછો મૂક્યો યંગ પણ આગળ આવી ગયો ફરી મૂક્યો તો આ રીતે સાર્વધાતુક આર્ધાતુક સાર્વધાતુક આર્ધાતુક સાર્વધાતુકમાં પિત્ત અપિત અપિત જે છે ગીતવત થઈ જાય છે અને જે પિત્ત છે અને જે પિત્ત છે એ ચાર થી ભિન્ન આર્ધાતુક હશે એ બંને એક થઈ જશે એ બંનેનું ગ્રુપ એક થઈ જશે નીચે આવે છે જુઓ હવે અંગ કાર્ય અંગ કાર્યના ત્રણ માર્ગ પાંચ માંથી ત્રણ કરીએ છીએ પેલા પાંચ બતાવી દઈએ અને પછી પાંચ માંથી ત્રણ કરી દઈએ બે ને સમાવેશ કરી લઈએ ત્રણ માં જોઈએ કોનો ક્યાં સમાવેશ થાય છે તે પહેલા તો સર્વધાતુક પ્રત્યય બે પ્રકાર બે માં પાછા બીજા બે બે પડશે આપણે ખાલી બે ને ધ્યાનમાં રાખીએ સાર્વધાતુક માં પિત્ત અને અપિત પિત્ત કોને કહેવાય અપિત કોને કહેવાય તમે જાણી ગયા પનિત સંજ્ઞા થાય અને પિત્ત અને પનિત સંજ્ઞા નહીં થતી એ અપિત આટલું ક્લિયર હજી એમાં બે બે ભાગલા પડે છે પણ એની અત્યારે જરૂર નથી કયા હાલાદીને અજાદી ઓકે આર ધાતુક ત્રણ પ્રકાર ત્રણ ભાગ ત્રણ માર્ગ કયા નંબર એક સામાન્ય પ્રત્યય સામાન્ય કોને કહીશું તો કે આ ચાર જે છે થતી હોય તો એ સીધ સારો ધાતુક જ છે કારણ કે ત્યાં ઓલરેડી ટિંગ સારો ધાતુકમ કહી દીધું છે એટલા માટે એ સિવાયના વર્ણ તો એ આનાથી ભિન્ન આરોધાતુક પ્રત્યય એ સામાન્ય પ્રત્યય સામાન્ય માર્ગ કોમન માર્ગ કહીશું અને ઉપરનો જે પિત અપિતમાંથી માંથી પિત જે છે પિત અને આ સામાન્ય એ બે ભેગા થઈ જશે આમ તો ઉપરના બે અને આ ત્રણ પાંચ થાય પિત અપિત અને સામાન્ય ઈત અણિત અને કિત ગીત પાંચ થાય ને કુલ કરવા જઈએ તો બરાબર છે પણ ઉપરના બે ને આપણે આ નીચેનામાં સમાવેશ કરી લઈએ પણ કઈ જગ્યાએ સમાવેશ કરી લઈએ પ્રક્રિયા સરખી હોવાના કારણે તો સામાન્ય પ્રત્યય જે છે એ આ સિવાયના વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય તે તો એમાં શું થશે તો કે જયારે ઈગંત અંગ હશે ત્યારે ગુણ કરવાનો રહેશે ઈગંત અંગ હશે ત્યારે ગુણ કરવાનો રહેશે બીજો ગુણ ક્યાં કરીએ જ્યાં પિત્ત હશે ત્યાં કરીશું પિત્ત હશે ત્યા કરીશું તો આ પિત સામાન્ય પ્રત્યયુકુક બંને એક થઈ ગયા પણ કોણ બંને એક થશે પિત્ત સાર્વધાતુક અને આ ચાર થી ભિન્ન આર્ધાતુક એની પ્રક્રિયા સરખી થઈ જશે આગળ ઇત અણિત એ બીજો માર્ગ આ બીજા માર્ગમાં મોટા ભાગે વૃદ્ધિ થશે મોટા ભાગે વૃદ્ધિ થશે બરાબર છે અને ત્રીજો કિત ગીત સાથે એમાં કોણ ઉમેરીશું ઉપરનામાંથી આમાંથી અપિત કેમ સાર્વધાતુકમ અપિત એ ક્યાં આવી જશે આ ત્રીજામાં સમાવેશ કરી લેશું એટલે હવે રહ્યા ઉપરના બે આમાં બળી ગયા સામાન્ય માર્ગમાં સામાન્ય પ્રત્યયમાં નિષેધ કરી નાખશે કેમિત સૂત્ર થી બરાબર છે દિગંત અંગમાં તો આ પ્રક્રિયા સરખી જેમ કરીશું આપણે તેમ તેમ વધારે ખબર પડશે પણ આ સેજ દર્શન કરી લઈએ છે પાંચ વર્ગો હતા પણ એને ત્રણ માં જ સમાવેશ કરી લીધો કેટલું ઓછું થાય છે બને એટલું કેટલું ઓછું થાય છે એમાં કશું બાકી ઓછું કરવામાં કંઈ બાકી રાખ્યું નથી ઓકે સારા ધાતુકા મપીત આપણે જાણી લીધું પ્રથમ માર્ગ પ્રથમ માર્ગ કોને કહેવાય તો ખાસ કરીને ઇગંત અંગ જ્યારે આવશે ઇગંત અંગ ક્યારે આવશે પેલા આપણે આકારાંત ધાતુને સાધીશું પછી આકારાંત ધાતુને સાધીશું અને પછી ત્રીજા નંબરે આવશે આવશે જેવો ત્યારે આ વસ્તુ સીધું લાગુ પડશે ત્રીજા ક્રમે લાગુ પડશે ત્યારે આની જરૂર પડશે શું કે છે પ્રથમ માર્ગ સૌથી પહેલા સામાન્ય સામાન્ય શું સામાન્ય તો એક સૂત્ર હવે નવું તમારા માટે આવશે એ પ્રક્રિયામાં જ આપણે ખાસ ડિટેલ જોઈશું આર્ધ ધાતુ કયો હો આટલું સૂત્ર છે સૂત્ર કેવું છે કયો હો તો તો બે મળી ગયા સાર્વધાતુક અને ધાતુ બે મળી ગયા ભાઈ ભાઈ થઈ ગયા સાર્વધાતુક અને આર્ધ ધાતુક બરાબર છે હવે સાર્વધાતુક કોને કહેવાય અને ધાતુ કોને કહેવાય તો કે સારો ધાતુકમાં સનહિત સંજ્ઞા નહી થતી બધા જ આર્ધાતુક છે ચાર પ્રકારના પ્રત્યે ધાતુને લાગનારા વિકરણ છે જેટલા સનહિત સંજ્ઞા થતી હોય એ સારો ધાતુક છે ક્રુદંતમાં

આર્ધ ધાતુ કયો બતાવું છું તમને સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હોય ગુણો ભવતી ઇગંત અંગ જ્યારે આવશે ત્યારે ગુણ થશે આવું આગળ કહેશે ચાહે સાર્વધાતુક પ્રત્યય હોય ચાહે પ્રત્યય હોય હોય પણ અંગ જો તો એ શું કરે કરે ગુણ એમ કેવું છે પછી અહીંયા આગળ શું કે છે કે સાર્વધાતુક આર્ધાતુક સૂત્ર સબિર્ધ સાર્વધાતુક તથા સભી અર્ધ ધાતુક પ્રત્યય કે પરે હોને પર ઈગંત અંકો ગુણ કહેતા બરાબર છે એની પછી જો કેમિત સૂત્ર એક એક પાંચ આવે છે શરૂઆતમાં પાંચ માનમાં એ સૂત્ર થી ત્રણ અહીંયા ગીત ગીત આપણામાં પેલામાં સમાવેશ કર્યો છે એટલે બે લીધા છે ઉપર આપણે જોયું ને ચાર માંથી પછી બે બે છૂટા પાડી દીધા ચાર ના થી ભિન્ન હોય એ કોમન સામાન્ય માર્ગમાં જતા રહ્યા હતા ઉપર આપણે હાલ જોયું પણ જ્યારે કિતગીત પ્રત્યેય પરમાં હોય અને ભલે ને ઈગંત અંગ હોય ભલે ને ઈગંત હોય અંગ હોય પણ ગુણનો નિષેધ કરી દેશે પહેલા સામાન્ય સારોધાતુક અર્ધાતુ કયો હો સારોધાતુ પ્રત્યય હોય યા અરધાતુ પ્રત્યય હોય પણ ઈગંત અંગ હોય તો ગુણ કરે પણ એને નિષેધ કરવા માટે કોણ જવાબદાર છે પણ જો કીત ગીત પ્રત્યય પરમા હશે પરમા હશે તો ગુણ નહીં થવા દે વૃદ્ધિ નહીં થવા દે અચ્છા એ જ રીતે ઇત અણિત અહિયાં નીચે છે પ્રત્યય પરમા હોય ત્યારે અજંત અંગ અચો અિત અચ અચહ સ્વર નવ અણિત

એટલે કે યની સંજ્ઞા થતી હોય કે અણની જ સંજ્ઞા થતી હોય ત્યારે પણ પછી કે છે કે સારો ધાતુ કાર ધાતુ કયો સૂત્ર ઇગંત ગુણ કિત ગીત ઇથ ણિથ પ્રત્યે પરે હોય ત્યારે એ ગુણને પણ રોકી લેશે અને વૃદ્ધિને પણ રોકી લેશે ત્રણ માર્ગમાં એટલે જો હલંત અંતમાં હલંત હોય તો ઉપધા જોવાનું ઉપધા જોવાનું યાની અછ જોવાનું અને એમાં રસ્વ એક પેલામાં પણ ગુણ કરશે પણ હલંત અંગમાં ઉપધા જોવાનું અને ઉપધામાં એક જોવાનું ઉપધામાં એક પણ રસ્વ જોવાનું ત્યારે એક સૂત્ર ઉગંત લઘુપદસ છે પુગંત પુગંત નહીં કામ આવે ખાલી લઘુ ઉપદસ્ય એટલું કામ આવશે પુગંત એ છે કે પૂક આગમ છે એ આપણે અત્યારે નહીં જોવાનો થશે પણ લઘુ ઉપદસ્ય છે પણ સૂત્ર આખું છે પુગંત લઘુ ઉપદસ્ય છે પછી નિરાતે જોઈશું વિશેષ તો ઉપધા જોવાનું તો ગુણ કરી શકે છે ઇગંત અંગમાં ઉપધા ઇગંત રશ્વ હોય તો પણ મૃજેર વૃદ્ધિ મૃજ ધાતુ હોય તો એ ઉપધા વૃદ્ધિ કરશે ગુણ નહીં કરે એની વાત કરી છે એટલે એ એક રસ્તો બતાવ્યો છે એક માર્ગ એ બતાવ્યો છે બીજો માર્ગ એવો છે કે ઈત અણિત આર્ધાતુક પ્રત્યય ત્યારે મોટા ભાગે શું કરશે વૃદ્ધિ કરશે ઈત અણિતથી અને ત્રીજો માર્ગ એવો છે કે કિત કિતગીત આર્ધાતુક પ્રત્યય પરમા હોય ત્યારે ચાહે સરોધાત અપિત થઈ જવાના કારણે ગીતવત થઈ જશે ગુણનો નિષેધ કરી નાખશે વૃદ્ધિ પણ નહીં થવા દે તો આ ત્રણ રસ્તા પકડીને આપણે ચાલવાનું થશે અને એ પછી આપણે જે શરૂઆત કરીશું અદંત કહીશું ધાતુ અને વિકરણ પ્રત્યય બે જ્યારે જોડીશું અને અંતે જે રહે કોણ રહે અ રહે એને અદંત અંગ કહીશું બીજી ભાષામાં અકારાંત અંગ પણ કહીશું આ બેમાં અંગ વધારે ઉચિત છે છે અહીંયા શું અદંત અંગ અને સાર્વધાતુક અ એ અને ઓ એની ઓળખ આપણે આગળ ક્યાં આપી છે બીજા સૂત્રમાં આપી છે અદેન ગુણ અદેન ગુણ અ એ આપણે પ્રત્યય તો બનાવી દીધા લકારોના પણ પછી એ સિવાય પ્રક્રિયામાં શું શું ઉમેરવું પડે છે જ્યાં જરૂર પડે છે ત્યાં તો એના માટે કે છે કે એક તો હતો ગુણે અ હોય ત્યારે પરરૂપ એકરૂપ કહીને ગુણ કરી દે છે અને ગુણના વર્ણો આ ત્રણ છે અ એ અને ઓ જેમ કે ભવ અંતિ આમ તો શું થવું જોઈએ કે અહીંયા અ છે ને અહીંયા અ છે તો અ ક સવરને દીર્ઘ લાગવું જોઈએ સંધિ ની રીતે પણ લાગતું નથી અતો ગુણે પરરૂપ એકરૂપ કરી દે છે ઓકે આ ભવન થી બનતા હજી ઘણી વાર લાગશે પછી એક અમીપૂર્વ પ્રત્યયમાં બને છે અમીપૂર્વ લાગે છે પણ જ્યારે પ્રક્રિયા કરીશું તો નહીં લાગે એમ કેવું છે અતો ગુણ જ લગાવીશું એમ કે છે પ્રક્રિયામાં પ્રત્યય સુધી બરાબર છે પછી અતો દીર્ઘ હોય આપણે ઉદાહરણમાં જોઈ ગયા અદંત અંગ હોય અને પાછળ યા વર્ણમાં વર્ણ પરમાં હોય ત્યારે અદંત અંગ એ દીર્ઘ બની જાય છે વ અને મ આવતા હોય છે મોટા ભાગે બરાબર છે જેમ કે અહીંયા ઉદાહરણો આપ્યા છે તો આ થઈ વાત બે સૂત્રો બે સૂત્રો પ્રક્રિયામાં ઉમેરાશે ગુણ કરે છે ગુણ કરે છે પછી આકારાંત અંગ અને ધાતુ પ્રત્યય આકારાંત અંગ ધાતુ પ્રત્યય અહીંયાથી આપણે આગળ નહીં વધીએ એ પ્રક્રિયા કરીશું ત્યાં વધીશું બરાબર છે તો આકારાંત ફરી પાછો સેજ કેવી કેવી રીતે આવશે તમને સેજ હાઈલાઈટ કરી દઉં કે પહેલા તો અદંત અંગ એટલે કે અ આ ઈ અને પાછળ એ જ રીતે જગ્યાએ અપિત અપિત ત્યાં પછી ગીતબધ થઈ જશે ધીમે ધીમે જોઈશું એટલે અહીંયાથી આપણી ગાડી અટકાવી દઈએ આકારાંત અંગમાં પણ હવે ક્યાં પહોંચીએ તો કે આપણો પહેલો ગણ જે છે પેલા ગણનું નામકરણ ભવાદી નામ છે નવસો ને ત્રાણું દરેક જગ્યાએ ત્રણેક આંકડા જુદા જુદા મળશે પણ આપણે અહીંયા જે રીતે ચાલીએ છીએ નવસો ત્રાણું ને બરાબર જોખીને જુદા પાડ્યા છે કેટલા કેટલા સરખાવતા હતા એને એક બાજુ કાઢી લીધા છે અને માત્ર નવસો ને રાખ્યા છે જોઈએ પહેલા તો શું કહી છે દસ ગણ માં વિભાજન દસે દસ ગણ ના નામકરણ પણ છે નામકરણ પણ છે પહેલા પેલા ધાતુના આધારે નામકરણ છે અકારાદી ક્રમમાં નથી પણ ધાતુ પેલા પેલાના આધારે ઓકે તો પ્રથમ ગણ સમૂહમાં આપણે કોને સમાવેશ કરીશું ભવાદી દિવાદી દિવાદી કયા માં આવશે ચોથા ગણ ને એક ગ્રુપમાં મૂક્યા છે સાના માટે તો કે વિકરણ પ્રત્યે લગાવીશું ત્યારે અંતે કોણ રહેશે એટલે કે એવા કેટલા કુલ ધાતુઓ છે કુલ આંકડો કહું છું દરેક અલગ અલગ કરીને નહીં અલગ અલગ પણ થશે કેટલા બસો ને ત્રીસ એ બસો ને ત્રીસ નીચે દ્વિતીય ગણ સમૂહ જે આપ્યો છે કયા અદાદી બીજો ગણ છે ત્રીજો ગણ છે પાંચમો છે સાતમો છે ક્રયાદી છે આ છ ગણના સમૂહ માં બસો ને ત્રીસ જ ધાતુ આવશે અને ઉપરના ચાર ના સમૂહમાં સત્તરસો આવશે બહુમતી ક્યાં થઈ ગઈ ઉપરનામાં થઈ ગઈ આમ ગણ ઓછા છે પણ ધાતુ વધારે છે નીચે ગણ વધારે છે પણ ધાતુ ઓછા છે બરાબર છે અચ્છા તો ભવાદી દીવાદી તુદાદી ચુરાદી ચાર અદંત અંગ વિકરણ પ્રત્યય લગાવે તારે અરે છે સાથે સાથે બીજું આગળ પ્રત્યય બનાવે ત્યારે આપણે ત્રણ પ્રકારના પ્રત્યયો બનતા હતા અદંત અંગના અનદંત અંગના અભ્યસ્ત અંગના તો હવે જે સત્તરસો ધાતુ છે એમાં જે પ્રત્યયો લાગવાના છે એમાં કયા પ્રત્યયો છે અનદંતના નહીં કે અભ્યસ્તના પણ નહીં બરાબર છે બસો ને ત્રીસ ધાતુ છે તેમાં જ માત્ર અનદંતના લાગશે અને એમાં જે અભ્યસ્ત હશે અભ્યસ્થમાં મોટા ભાગે અદાદી આવશે ને જુઓ ત્યાદિ આવશે એવા પાંચ પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે અભ્યાસ કાર્ય થાય છે ત્યારે એ અભ્યસ્ત અંગમાં જતા રહેશે ઓકે આવીએ ત્યારે એ તો દસે દસ ગણમાં કોઈ પણ એ પ્રત્યય લગાવી દઈએ ને ત્યારે અભ્યસ્ત કરવું પડે છે એ પ્રકરણ આખું જુદું આવશે અત્યારે માત્ર આપણે આટલું જ વિચારીએ અદંત અંગ અને ચાર લકારો નો સમૂહ ચાર ગણનો નો સમૂહ તો બરાબર છે પણ ખાસ ચાર લકારો નો સમૂહ પેલો તો આપણે લેવાના કારણ કે એમાં તો નવસો ધાતુ રહેલા છે એ ની અંદર જે વિશેષ ધાતુઓ છે કેવા વિશેષ ધાતુ અને પછી કોમન ધાતુ થઈ જશે તો એવા વિશેષ ધાતુ ઘરમાં કોઈ વિશેષ વડીલો હોય તો એને પેલા સંભાળવા પડે અડચણ ના કરે બરાબર છે એનું માન રાખવું પડે તો એવા વિશેષ બસો ને ઓગણચાલીસ છે એટલા બસો ને ઓગણચાલીસ છે એને પહેલા ન્યાય આપી દેવાનું જેથી વચ્ચે ખટપટ ના કરે બાકીના તો એકને સાધીશું ઓદન ન્યાય થઈ જશે બરાબર છે ઓકે એ વિશેષ એટલા માટે છે કે જે કોમન રીતે થવાનું હોય ને એવી રીતે નહીં થાય પણ એ બીજી રીતે થશે એટલા માટે વિશેષ થઈ જશે હું બે રીતે તમને બતાવીશ કે કોમન રીતે શું થતું તું અને પછી આમાં વિશેષ રીતે શું કર્યું એની જગ્યાએ આ રીતે બે રીતે તમને બતાવીશ ઓકે તો આ જે પ્રત્યયો જે છે લઠ આપણે બીજા નંબરે કોને લઈશું લકારમાં લંગ લઈશું અને બીજામાં લોટ અને હા ક્રમ છે હા આપણો ક્રમ છે આપણે જે છે લેસમય પદમાં અનદંત કે અભ્યસ્તના નથી પછી આ બાજુ આત્માને પદમાં તે ઇતે અંતે ને સે થી ને એ મહે એ પણ અદંત અંગના છે અત્યારે તો પહેલા તબક્કે તો આટલું જ ધ્યાન રાખીશું અભ્યસ્તને

આત્મને પદમાં તામ ઇતામ અંતામ સો ઇતામ ધોમ ને અહી આ વહી આ મહે આ એક એક ને કેવી રીતે પાછા ઓળખીશું સાર્વધાતુક કેટલા છે આર્ધાતુક કેટલા છે પિત્ત કેટલા છે અપિત કેટલા છે પિત્ત છે તો હલાદી પિત્ત કેટલા છે અજાદી પિત્ત કેટલા છે અપિત છે તો અજાદી અપિત કેટલા છે હલાદી અપિત કેટલા છે આ બધું આમાંથી નિચોડ કાઢવાનો સરસે ઓકે વીધી લિંગમાં બહુ સહેલું છે ઇત ઇતામ ઇયહુ ઇહી ઇતમ ઇતા યમ ઇવ હીમણ આ બાજુ બધા કોમન જ છે આત્મને પદમાં તો કોઈ ભાગલા પાડવાના નહીં ઇત ઇયાતામ ઇરન ઇતાહ ઇયાથં ઇધવં ઇય ઇવહી હીમહી આ આપડા અદંત અંગના ચારે ચાર લકારના પ્રત્યયો છે છે બરાબર આ બધું જોઈ ગયા છે એટલે તમને ફરી પાછો હું રિપીટ કરતો નથી પણ હવે આ જે સાતમું પ્રકરણ છે પેલા ભાગનું સાતમું પ્રકરણ છે બરાબર છે એ સાતમા પ્રકરણમાં જોતા આપણે પેલા ચોથું પ્રકરણ પકડવું પડશે પછી પાંચમો પણ પકડવું પડશે છઠ્ઠું પણ પકડવું પડશે અને આ લઈને પછી ચાલવાનું થશે કેટલા થયા ચાર પાંચ છ સાત આટલા ચાર ને લઈને સાથે ચાલીશું ત્યારે આપણું કાર્ય સિદ્ધ થશે બરાબર તો સૌથી પહેલા મેં તમને કહ્યું તેમ નવસો ને તાણું જે ધાતુઓ છે ભવાદી ગણના જે છે એમાં વિશેષ એમાં વિશેષ સેજ પાછો ચોથામાં આવી જવું અહીંયા આવતા પહેલા આજો ગણ આ ચોથું પ્રકરણ છે વિશેષ વાળો શરૂઆત એક શરૂઆત એક ઔપદેશિક અવસ્થા છે એ ક્યાં સુધી ચાલશે આપણું તો એ સેજ તમને અંતિમ આંકડો બતાવી દઉં

અચ્છા અહિયાં બરાબર બસો ને ઓગણ ચાલીસ ચાલીસ થી આપણે રાબેતા મુજબ ચાલીસ થી બસો ચાલીસ થી રાબેતા મુજબ બરાબર છે પણ બસો ને ઓગણ ચાલીસ સુધી વિશેષ ધાતુઓ છે એવું દસે દસ ગણમાં વિશેષ બેઠા છે પાછા આ એક માં બેઠા એવું નથી દસે દસ ગણમાં વિશેષ બેઠા છે એમાં ભવાદી ગણમાં સૌથી વધુ છે કારણ કે આમય ધાતુ વધારે છે આમય ધાતુ વધારે છે આ ધાતુને યાદ રાખવા માટે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી બાવાદીગણના આટલા છે એને યાદ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી તો બસો ઓગણચાલીસ જે છે વિશેષ છે કેવી રીતે વિશેષ છે એ આપણે સાબિત કરી બતાવીશું આના આ નીચેના બસો ચાલીસ થી શરૂ થાય ને એના કરતા કેવી રીતે જુદા પડે છે એના કારણે વિશેષ છે તો અહીંયા અવશિષ્ટ ધાતવ તત્ર અધુપદા આવું લખ્યું છે ને એ આપણે ક્યારે છેક બસો ઓગણચાલીસ પૂરા કરીશું ત્યારે વચ્ચે વચ્ચે જે પરિવર્તન આવે છે ત્યાં ક્યાંક ક્યાંક નવા પ્રકારમાં પણ જવું પડશે જેમ આવે તેમ તેમ જોઈએ તો હવે પહેલા ધાતુ પર પાછા આવી જઈએ હવે આપણું બેટિંગ શરૂ થાય છે આટલા સુધી તો શું ચાલ્યું પ્રેક્ટિસ ચાલુ થઈ પ્રેક્ટિસ ચાલુ થાય પણ હવે બેટિંગ શરૂઆત કરીએ અચ્છા ધાતુઓની સંખ્યા અહીંયા કઈક જુદી લખી છે કેટલી ઓગણીસો ને લખી છે પણ પછી એમ કરતા કરતા અહીંયા કેટલાક ધાતુ છે એ ક્યાં ક્યાં એનો સમાવેશ કર્યો છે એની વિશેષતા આપી છે એ આપણે નહીં જોઈએ પછી અહીંયા ઓગણીસો ને ત્રીસ લાવીને બેઠા આપણે ઓગણીસો ને ત્રીસ ધાતુપાઠ ઓનલાઈન જોશો વેબસાઇટ પર તો બે હજાર ઉપર આવશે બે હજાર ઉપર આવશે આપણે ઓગણીસો ને ત્રીસ ને ધ્યાનમાં રાખીશું અત્યારે એમાંથી ઓગણીસો ત્રીસ માંથી ઔપદેશિક ધાતુ કેવા ધાતુ ઔપદેશિક ધાતુ ધાતુના બે પ્રકાર એક ઔપદિત ઔપદેશિક અને બીજો આતિદેશિક બે માં ફેર ઔપદેશિક ફિક્સ છે આતિદેશિક ફિક્સ નથી બેમાં કેવી રીતે જુદા પડશે બે પ્રકારના ધાતુઓ ઔપદેશિક અને આતિદેશિક કેવી રીતે જુદા કરીશું ઓળખીશું મૂળ ધાતુ પાઠ છે અને આતિદેશિકને પ્રત્યયાંત ધાતુ પણ કહીશું એટલે સનાદિ પ્રત્યયો લાગે છે ધાતુને ત્યારે ધાતુનો નો ધાતુ બને છે અને કૃદંત અરે કૃદંત નહી નામધાતુ જેને કહીશું નામ ધાતુ નામ ધાતુ ક્યારે બને છે સનાદી પ્રત્યય લાગીને નામને સનાદી લાગે છે ત્યારે નામને ધાતુ બનાવી દે છે તો જેટલા નામો હોય એટલા ધાતુ બની જશે અનંત થઈ જશે ગણતરી નહીં થઈ શકે તો એ બધા નામ ધાતુ અથવા પ્રત્યયાંત ધાતુ અથવા આતિદેશિક ધાતુ આ ત્રણ નામકરણ કહીશું અને ઔપદેશિક ધાતુ મૂળ ધાતુ બરાબર છે ઓકે દસ ગણોમાં વિભાજિત છે એમાંથી પહેલા ગણમાં નવસો ને તાણું ભવાદી ગણ ગણ એકસો ચાલીસ દિવાદી ગણ હવે આપણે ચાર ને ડિવાઈડ કરીને સત્તરસો નો સરવાળો કરી નાખીએ બરાબર છે નવસો ત્રાણું વત્તા એકસો ચાલીસ દિવાદી ગણ સત્તર ઉમેરી દઈએ તુદાદી છઠ્ઠા ગણ માં એકસો ને સત્તાવન સત્તાવન નવસો ત્રાણું એકસો ચાલીસ એકસો સત્તાવન દસમા ગણમાં ચુરાદિ ગણ ચુરા બાકીના આપણે ગણતરી નહીં કરીએ આ સ્વાદી જે ચાલે છે ને અમને છેક સુધી છ ગણ જે આવશે જેમાં બસો ને ત્રીસ જ છે બધા થઈને

સત્તરસો માં અદંત અંગ છે ચાર ગણનો સમૂહ છે ભવાદી દિવાદી તુદાદી બરાબર છે એમાં ભવાદી નવસો ત્રાણું છે એમાં વિશેષ બસો ઓગણત્રીસ આપણે હાલ આંકડો બતાવ્યો એમાંથી સૌથી પહેલા એમાંથી સૌથી પહેલા ધાતુ છે કયો છે ગુ હુ સંવરણે સંવર્ણ એનો અર્થ છે બાકી ધાતુ તો ગુ હુ છે અને ઉપર જોઈએ તો ઉમા દીર્ઘ ઉમા ચંદ્ર બિંદી છે અનુનાસિક છે સાથે સાથે પ્લસ સ્વરિત નું ચિહ્ન છે સ્વરિત નું ચિહ્ન છે આટલું થયા પછી આપણે એને હિતકરણ કરીશું ઔપદેશિક અવસ્થામાં હિતકરણ કરીશું સૌથી પહેલું કાર્ય હિતકરણ કર્યા પછી જે બચે છે સાર્વધાતુક પ્રત્યે કર્તરી સપ કરીએ છીએ કર્તરી પ્રયોગ કરીએ છીએ એમાં સૂત્ર આવે છે એક આગળ પછી કર્તરી પ્રયોગ કરીએ છીએ પ્રયોગ ત્રણ પ્રકારના કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ ભાવે પ્રયોગ એમાં આપણે કર્તરી પ્રયોગ કરીએ છીએ પેલા બે ને અત્યારે કરતા નથી તો કર્તરી પ્રયોગ કરવા જઈએ ત્યારે વિકરણ પ્રત્યય સાર્વધાતુક પ્રત્યેય જયારે કરીએ ચાર લકાર ને તિંગ પ્રત્યે લગાવીએ

લખવાની પછી જરૂર નહીં પડે અનુદાત ગીત આત્માને પદ તો છે પણ એ માત્ર આત્માને પદ બનાવે બરાબર છે અહીંયા અનુદાત નથી અહીંયા અનુદાત નથી નીચે આડી લીટી નહીં ઉપર ઊભી લીટી છે તો એ સ્વરિત નું ચિહ્ન છે તો સ્વરિત ઈત સ્વરિત ની સંજ્ઞા થાય અથવા તો ઈયની સંજ્ઞા થાય ત્યારે એ ધાતુ કેવો બને ઉભયપદી બને છે ધાતુ કેવો બને ઉભયપદી એ સૂત્ર બતાવવું પડશે સ્વરિત ઈત કર્તવી પ્રાય ક્રિયાફલે હા બતાવું સર ઓકે આઈ ગયું છે હે બતાઈ દો પણ એમાં આપણે શું સમજીશું ગુહતી ગુહતે પરસ્મય પદ નો તી પ્રત્યય તીપ પ્રત્યય અને આત્માને ત પ્રત્યય તે પ્રત્યય બરાબર છે ગુહતી ગુહતે પછી હિન્દી માર્ગ છે પણ ગુહ કેવી રીતે બન્યું એ તો તમને ખબર પડી ગયું ગુહ કેવી રીતે બન્યું તો ઈતકરણ કરતા હલંત થઈ ગયો બરાબર છે હલન થઈ ગયો પણ ગુ રસ્વ એનું નિરાકરણ લાવવું પડે શું નિરાકરણ લાવીશું વિકરણ પ્રત્યય લાવીશું તો કયો વિકરણ પ્રત્યય કર્તરી શપ કર્તરી શપ શપ માં કોણ બાકી રહ્યું કરતા તો એ અહમાં નાખી દઈએ તો બની ગયો હ અદંત અંગ બની ગયું પણ ગુ દીર્ઘ થઈ ગયો છે બરાબર ને તો એના કારણે આ વિશેષ છે સામાન્ય શું છે પણ તમને બતાવું છું પણ અહીંયા વિશેષ રશ્વ ઉ હતો હવે બીજું તમને કહું જ્યારે ગુહ ગુહ હ હલંત છે ને પછી તો ધાતુ ની ઓળખ થઈ ગઈ ધાતુ ની ઔપદેશિક અવસ્થામાં ઓળખ થઈ ગઈ ગુહ હ હલંત પણ ગુહ અંગ બન્યું અદંત અંગ બન્યું પણ એમાં વિકરણ પ્રત્યય લગાવ્યો ત્યારે વિકરણ પ્રત્યય લગાવ્યો ત્યારે હવે ગુમારે કોઈને યાદ છે સૂત્રક્રમ મળે તો બાકી આપણે એ તો પછી કરીએ છીએ પણ પહેલા તો દી કેમ છે બરાબર બરાબર પછી ત્યાં સૂત્રપાઠ સૂત્રપાઠ બરાબર એક ત્રણ બોતેર હવે જ્યાં જ્યાં તમને ખબર ના પડે ને ત્યાં ત્યાં કહેતા રહેજો ભલે આગળ આપણે જોઈ ગયા છીએ બરાબર ખરી શરૂઆત હવે થઈ રહી છે હિતકરણ કર્યા પછી ચાર વિધિ અને ચાર વિધિ કર્યા પછી આપણે પદ નિર્ણય માટે આવ્યા હતા ત્યારે આ વસ્તુ આવી હતી બરાબર અચ્છા પદ છેદ સ્વરિત એટલે સ્વરાંકન સ્વરિત બરાબર છે ને ભેગા કરી દીધા છે કર્તૃ અભિપ્રાયે કર્તૃ કરતરી પ્રયોગ કરતરી પ્રયોગ એટલે કે કરતા ને ધ્યાનમાં રાખવાનું છે કરતાને મુખ્ય તરીકે ધ્યાનમાં રાખવાનું છે સપ્તમી એક વચન અભિપ્રાય ક્રિયા ફલે સપ્તમી એક વચન ક્રિયાનું ફળ કોને મળે કરતા હોવું જોઈએ એક ત્રણ બારમા આ એક ત્રણ બોતેર છે ઘણા બધા પાછળ છે પણ અનુવૃત્તિ ક્યાંથી આવી છે છેક બારમા સૂત્ર માંથી આ બોતેર મુ છે બરાબર છે બારમા થી યસ્મિન ધાતુ જે ધાતુમાં સ્થિ ઉત કે પછી સ્વરિત સ્વરા સ્વર ઈતસંગ તસ્માત તસ્મા તેની પછી કરતૃભિપ્રાયે ક્રિયા ફલે યાની ક્રિયાનું ફળ જે છે એ આપણે કોને આપીએ તે પ્રમાણે એને આપણે છેતો ઉભયપદી છે કરભિપ્રાયે ક્રિયા ફલે આત્માને પદશ પ્રત્યયા શું કેવું છે જો ક્રિયાનું ફળ બીજાને આપીએ તો પરસ્મય પદ થશે અને જો ક્રિયાનું ફળ પોતાને આપીએ તો આત્માને પદ થશે બેય લાગુ પડશે લાગુ પડશે તો બે લાગુ પડશે એમ કેવું છે અસ્ય સૂત્ર અર્થમ જ્ઞાતું આદવ કાચિત પીઠીકા જ્ઞાતવ્યા કેટલીક ભૂમિકા બાંધે છે

ઓકે ત્યાર ચલક વગેરે જેમાં કોઈ સ્વરાંતુ કે ધાતવ સામાન્ય ભાષાયમ ઉભય પદી ન ધાતવચ્યંતે આ બધા ધાતુઓને સામાન્ય રીતે ઉભય પદી પરસ્મય પદના પણ પ્રત્યય લાગશે આત્મને પદના પણ પ્રત્યય લાગશે એથી ઉચ્ચંતે કહેવામાં આવે છે એ તે સામ વિષય અસ્મિન સૂત્રે ઉક્તમ અસ્તી કઈ સૂત્ર તો કે સ્વરિત કરે હવે આ बराबर કરી લેજો આગળ આવીએ એટલે એ તે વિષય અસ્મિન સૂત્ર છે એ શું ધાતુ શું ઔપદેશિક અવસ્થાયામ ઔપદેશિક એટલે મૂળ जे तुम्हाला नाही जात एक बुक मीकार इतस असतीकार इतस असते नचे धावूषु औपदेशिक अवस्था स्वरितस्वार इतस असते बे वस्तू मध्ये कोय एक लागू पडे एक तो पण उभयपदी की ते धातुभ्य आत्मने पद्या प्रयी भविमे परस्मय पद्या भविमे આત્માને પદના પણ લાગશે પદના પણ પ્રત્યયો લાગશે પણ ક્યારે આત્માના પદના કરવા ક્યારે પરસ્મય પદના કરવા તો ક્રિયાનું ફળ કોને આપવું છે તો એના માટે કે છે પરંતુ અસ્ય અર્થ અય નાસ્તી કે યત વક્તા ઈચ્છતી ચેત પરસ્મય પરસ્મયપદ પ્રત્યય પ્રયોક્તું શક્નો તથા ઈચ્છતી ચેત આત્માને પદ છે ઉભયપદીના ધાતુના વિષય પરસ્મય પરસ્મયપદ પ્રત્ય કરણીય કુત્ર છે આત્માને પદ વિષયે સૂત્રણ સિદ્ધ સિદ્ધાંત દિય શું કે છે સિદ્ધાંતમાં તો ફળ કોને આપવું છે ક્રિયાનું ફળ કરતા રાખવું છે કે બીજાને આપવું છે ક્રિયા ફલમ જો હવે ક્રિયાયા ફલમ ક્રિયાયા ફલમ ક્રિયાનું ફળ ક્રિયાનું લભતે તત્ દ્રષ્ટવા પદ નિર્ણય કર્તવ્ય લભતે મળે છે કોને મળે છે એના પ્રમાણે પદ નિર્ણય કરવો યક્રિયા ફલ કર્તારંગ ગચતી ત્યાં આત્મનેપદ કર્તા એટલે પોતે આત્મનેપદયા પ્રયોગ કરણીય એવું ચેત બીજાને અપૂવા અન્ય સૂત્રેણ આત્મને પહેલા પ્રતયા ન વિધીયે અત શેષા કર્તરી પમૈપદ શેષા કર્તરી પમૈપદમ આનંદ પમૈપદ પ્રતયા બરાબર છે મૈયા એક ઉદાહરણ છે માતા ઓદનમ પચતે પચતે આપણને જેવું જાણવા મળે તે એ તેયુક્ત અસતિ અત્ર અત્ર માતા સ્વસ્ય કૃતે ઓદનમ પચતી માતા ઓના માટે ભોજન બનાવે છે પોતાના માટે બીજાના માટે નહીં બનાવતી માતા ઓદનમ પચતે ભાત તો રાંધી રહી છે કોના માટે રાંધી રહી છે પોતાના માટે રાંધે છે બીજાના માટે રાંધતી નથી આવું આત્મને પદ નો પ્રત્યે લાગવાને કારણે અર્થ થઈ જશે સ્વસ્ય કૃતે ઓદનમ પચતી ઇતિ અર્થ અભિપ્રેત અસ્તિ પરંતુ યદી એતદ ઓદનમ માત્ર માત્ર યા માતાના માટે માત્ર શબ્દ છે એટલે પદ છે સુપ લાગીને ન ખાદ્યતે પોતે નહીં ખાય અપિતુ પુત્રણ ખાદ્યતે પણ જો એ પુત્ર ખાસે બીજો ખાસે તરી હસ્યામ સ્થિતો પચ આત્મને પદ છે ન ભવિત મરંતિ ત્યારે એ આત્મને પદ ના તે લાગશે એ લાગશે નહીં પણ કરત કરતરી પરસ્મય પદમ ઇતિ અને ધાતો પરસ્મય પદ છે પ્રત્યાય કૃતવા માતા ઉદનમ પચતિ શું થઈ જશે માતા બીજા ને માટે પોતાના માટે નહીં ઇત્ય પ્રયોગ કરણીય એટલા માટે અત અસૂત્ર અર્થ બરાબર છે ક્રિયાફલેુક્ત અત્ર ક્રિયા યા ફલ કર્તરા ગચ્છતી ત્રણ સ્વરિત ધાતુભ્ય ઈતધાતુંભ્ય આત્મને સુસ્થિતિ અન્યાસુ સ્થિતિસુ પદ્સ ભવિતું અર્હિ બરાબર છે નીચે જોવાની જરૂર નથી એ જ્યારે આવશે ત્યારે આවිશું તો આપણે પાછા ધાતુ પર આવી જઈએ ધાતુ છે સૌથી પહેલો ધાતુ ગુ ગુ હું સંવર્ણેન અર્થ છે સમર્ણ એટલે ખેલો જે ઢાકુ છુપાવું ઢાકુ છુપાવું પછી ઇતકરણ કર્યું તો ગુહ હ હલંત થઈ ગયો અ હલંત થઈ ગયો ઉભયपदी કેમ બન્યો એ ખબર પડી ગઈ ઉભયपदी કેમ બન્યો સ્વરીત ઇત કરતવીપ્રાયે સાચું બને તો આગળ ક્રિયા સાચી થાય બાકી થાય નહીં હવે એ વસ્તુ અહીંયા નથી આપી અહીંયા તો ધાતુ પાઠ છે ખાલી ભેગા કર્યા છે યાદી છે પણ સોલ્યુશન નથી સોલ્યુશન જોવા માટે હવે જે જગદીશ કહેતો હતો એ સોલ્યુશન માટે આવી જઈએ ક્યાં મળશે છે સાતમા પ્રકારમાં ચોથામાંથી કૂદકો માર્યો સાતમા બરાબર છે તો નિરાકરણ મળશે પાછા આવીશું આપણે અષ્ટાધ્યાયમાં આવીશું અચ્છા શું સૂત્ર કે છે હવે પહેલા ધાતુને ધ્યાનમાં રાખજો આપણે લખીને બતાવીશું પણ ચોથા પાઠમાં રહેલો ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે એને ધ્યાનમાં રાખજો પછી આ લગાવીએ છીએ પ્રક્રિયા કરીએ છીએ સૂત્ર ખોલીએ છે બરાબર છે ઉથ છૂટું પાડીએ ઉથ દીર્ઘ છે તું ઉથ તપરકરણ થઈ જશે તપરકરણ એટલે બ્રેક વાગી જશે અહીંયા કયા ઊને સ્વીકારવાનો દીર્ઘ ઊને જ છે ઓલરેડી આપણી પાસે તો ગુહ નીચે લખ્યું છે તમે જોઈ શકશો એ તો જ જ હતો હતો દીર્ઘ નહીં પણ વિશેષ છે વિશેષ છે તો ઉપધાયા ઉત દૂ થયો ને તનો દ થઈ ગયો ઉપધાયા ગુહ વાસ્તવમાં તો ઉ નો ઓ થાય ગુણ કરવા જોઈએ તો એ તો ખબર છે ને એટલી તો ખબર છે ને ઉ નો ઓ થાય પણ અહીંયા ઓ નહીં થયો દીર્ઘ ઉ થઈ ગયો સામાન્ય રીતે ઓ થવો જોઈતો તો કેમ તો એના માટે નીચે સૂત્ર પણ આપ્યું છે બીજું પહેલા આને સમજી લઈએ પછી નીચે સૂત્ર એક આપ્યું છે

બરાબર છે એ પુગંત લઘુપદસ્ય સમજીશું ત્યારે ખબર પડશે કે ઉપધામાં છે એ ક્યારે ખબર પડશે પુગંત લઘુપદસ્ય સૂત્ર જોઈશું એની પેલા સરધાતુ આર્ધાતુ કયો સૂત્ર જોવું પડશે પછી પુગંત આવશે અચ્છા પહેલા ગુહ સમજી લઈએ શું કે છે અહીંયા ગુણ નિમિત્તક અજાદી પ્રત્યય પરે હોય કયો પ્રત્યય અય પરે હોને પર ગુહાતુ કી ઉપા કો ઉપદા વાત આવી ઉપદા ખબર છે ઉપધા ખબર છે જો જોધા જો ધાતુ હલંત હોય હલંત હોય તો ઉપધાને ધ્યાન રાખવું બરાબર છે તો ઉપધામાં ઓલરેડી શું રહેલું છે રશ્વ ઉ છે ગુ ગુ ગુમા રહેલો ઉ તો જતો રહ્યો ઇતકરણ કરી નાખ્યો તસ્ય લોપ દર્શન લોપ હલંત થઈ ગયો મૂળ ધાતુ ઔપદેશિક માંથી ઇતકરણ કરતા એટલે ગુ જે છે એ ઉપધામાં છે બરાબર છે ઓકે તો ઉપા કો ઉપધાને દીર્ઘ ઉત્ત છે એટલે ગુ દીર્ઘ થઈ જશે આદેશ હોતા સામાન્ય રીતે શું થવું જોઈતું તું સામાન્ય રીતે શું થઈ જવું તો હવે એ આ સૂત્રમાં કહ્યું છે ઉગંત લઘુ पदस्य ચ પૂગ અંતને આપણે ધ્યાન નહીં લઈએ અત્યારે પૂક અંતને અત્યારે ધ્યાનમાં લઈ જાય અંત આગમ છે પણ એ અહીંયા નહીં આપણે લઘુ ઉપધસ્ય ઉપધામાં લઘુ ઈખ બરાબર છે પ્રાપ્ત થાય ત્યારે ગુણ લાગુ પડતો હતો ગો થતો હતો ઉનો ઓ થતો હતો ગોહ અહીંયા લખ્યું છે બરાબર છે પણ એની જગ્યાએ દીર્ઘ ઉ થઈ ગયો છે ગુ થઈ ગયું છે એ આ કોનો અપવાદ થઈ ગયો ઉગંત સૂત્રનો અપવાદ અપવાદ પરિણામે ગુહ હિતકરણ કરી દીધું આ સપ જે છે ને એ આઝાદી પ્રત્યે કારણ કે અ છે ને પિત પણ છે પિત્ત પણ છે અને સિત પણ છે અને શીત હોવાને કારણે સાર્વધાતુક છે અને સાર્વધાતુક હોવાને કારણે આ બાજુ વિચારવાનું એ રહ્યું કે આ ગુહ હ જે છે એ હલંત છે તો ઉપધા જોવાની ઉપધા જોવાની તો રસોવું છે તો પછી ગુણ કરવો પડશે આના કારણે નિમિત્ત આ બને છે સપ એ સારો ધાતુક છે સપ સારો ધાતુક છે અને સારો ધાતુક હોય તો ઈગંત અંગ હોય પણ ઈગંત અંગમાં બે વસ્તુ ધ્યાન રાખે છે અહીંયા ઈગંત અંગમાં આમ તો હલંત છે હલંત હોય તો ઉભા જોવાની તો ઉભામાં રસ્વ રશ્વ રસ્વ છે અને રસ્વ ઉ હોવાને કારણે પુગંત લઘુ ઉપદેશ છે પછી અહીંયા આપણે ઉમેરી લેવાનું છે હજી શું ઈગંત અંગનો ગુણો ભવતી ગુણ થાય છે હું એ પુગન લઘુધર પ્રદર્શન ખોલું તમને પછી આપણે પૂર્ણાવૃતિ કરીશું કારણ કે અધૂરું રહી જાય છે સપ વિકરણ ખરો ઇતકરણ કરીએ તો અ રહેશે અ રહેશે પણ એ પોતે સારો ધાતુ પણ છે પિત્ત પણ છે શીત પણ છે શીત હોવાને કારણે સારો ધાતુ છે અને અઝાદી પ્રત્યય છે સાથે સાથે આઝાદી પિત્ પણ કહીશું અને પાછળ ટીપ જે છે એ ટીપ પણ પિત છે એ પણ પિત છે બરાબર પહેલા તો પુગંદ લગુપદસ્યા ચપર આવી જઈએ સૂત્ર નંબર કોઈને યાદ હોય તો ના યાદ હોય તો જરૂર નથી ગોતી કાઢીશું ઓ સાત સાતુસી જોડે જોડે અનુવૃત્તિ ગુણની અને સરધાતુ કાર ધાતુ કહ્યો આખા સૂત્ર ની ચોર્યાસી પછી આ લાગુ પડશે પુગંત લઘુપધસ્ય ઓકે આવીએ નીચે અચ્છા પહેલા પુગંત લઘુ પદ છે એક વચન કોનું પુગંત લઘુ પદ પુગંત લઘુ ઉપદ લઘુ ઉપદ એનું ષષ્ઠી સસ્ય પ્રત્યે થઈ ગયો ચ અવ્યય ચ અવ્યય કોની સાથે જોડાઈ જાય ચ અને આને પણ આવું થાય છે કોને તો કે ઉપધામાં લઘુ ઉપદ કે છે લઘુ ઇક

એ ક્યાં આવશે સારધાતુ કાર ધાતુ કયો હો સૂત્ર ખોલીશું એમ આવશે અંગસ્ય અંગનો ગુણાદેશ અભાવથી ગુણનો આદેશ થાય છે ગુણનો આદેશ થાય છે તો જેમ કે આપણી પાસે ચાર છે એક ઈ ઉ રૂ લુ એ ચારે ચાર ના ગુણ જે આવશે એનો ગુણ ઈ નો ગુણ એ ઉ નો ગુણ ઓ રૂ નો ગુણ અર લુ નો ગુણ અલ લઘુમાં પણ કોણ જવાબદાર આ એક એક ત્રણ માં છે એક ના ગુણ પણ થાય એક ની વૃદ્ધિ પણ થાય બરાબર છે ઓકે આપણે વૃદ્ધિ નહીં કરીએ આપણે ગુણ કરીશું કેમ ગુણ કરીશું સાર્વધાતુકુક પ્રત્યય હશે અને એક માટે ઈકો ગુણવૃદ્ધિ ત્રીજું અનયા પરિભાષા આયમ ગુણાદેશ વર્ણસે ભવતી ઉદાહરણ ઉદાહરણ આપણે નહીં જોઈએ આ જે નીચે સાતરણ છત્રીસ છે ને એ એટલામાં લાગુ પડશે એના માટે છે પણ એ અત્યારે જરૂરી નથી તો પેલા તો પુગંત લઘુપદ ની પહેલા આને જોવું પડશે પછી પુગંત લઘુપદસ્ય આવી કારત્ર ક્યારે લાગુ પડે એ તમને કહી દઉં અંગ इगंत अंग इगंत अंग धातु कार धातु आर्धातुक सूत्र अंग नीचे गुण सार्वधातुके आर्धातुकेचे प्रत्यय परे इगंतस्य आरे इगंतस्य अंग सूणादेश बे वस्तु इगंत अंग धातु सार्वधातुक आर्धातुक ત્યારે રસ્વ અને દીર્ઘ એક સમાવેશ કરીશું પણ ઉપધા જયારે જોવાની થાય ત્યારે માત્ર રસ્વ દીર્ઘને ધ્યાનમાં નહીં લેવાની તફાવત છે બે વચ્ચે તફાવત છે જો ધાતો વિહિતા પ્રત્યયા ધાતુ થી યુક્ત પ્રત્યયો સારો ધાતુક હોય કે આર ધાતુક હોય અને પ્રકારને વિભાજીતા સંતિ ને આપણે પ્રત્યયો જે લાગે છે એનું વિભાજન પહેલા શું કર્યું સાર્વધાતુક અને કહીએ ધાતુક સાર્વધાતુક અને વિષય અને સૂત્રને ઈગંતસ્ય અંગસ ગુણાદેશ એમાં અંગ જે છે ઇગંત અંગ કે છે ઇગંતસ્ય અંગસ્ય ગુણાદેશ યુક્ત ગુણાદેશ એટલે શું ગુણ સંગ્ન કશ્ય વર્ણસ્ય આદેશ હદય ગુણ બીજું સૂત્ર આપણે તો ચાર ને સમાસ કરીએ અકાર એકાર ઓકારાણા ગુણ સંજ્ઞા ભવતી અત એ સ્થાની અંતર તમસ એવ આદેશ રૂપે ભવંતી અહીંયા ઈકો ગુણ વૃદ્ધિમાં પછી સમાવેશ કરી લીધો ચારે ચાર નો બરાબર છે પેલા તો વર્ણની સંજ્ઞા ખાલી હતી બાકી અહીંયા જોવાની જરૂર

બરાબર છે તે અરે આપણે સરદ સ્પીકર સ્પીકર ભરત આજે ટપ લાગ્યો પણ આમ જોડાયેલા રહીએ તો બીજા દિવસે ખબર પડે છે બરાબર હા એની પ્રેક્ટિકલ નહીં કરી ત્યાં સુધી નહીં ખબર પ્રેક્ટિકલ જ્યાં સુધી નહીં કરી ત્યાં સુધી

પ્રત્યયો અને સૂત્રો ના સમજાય ત્યાં સુધી જલ્દી ના સમજાવું પ્રત્યયો તો બહુ સહેલા છે અંગ બનાવવું જે છે ને એટલે જ મેં પેલા પ્રત્યય બનાવી દીધા અંગ બનાવવું અને પછી તો સીધો પ્રત્યય લગાવી જ દેવાનો છે પેલા પ્રત્યયો ની ઓળખમાં ધાતુ ની ઓળખ તો છે જ પણ ધાતુની ઓળખમાં જવાબદાર માત્ર ઇતકરણ છે કર્યા પછી જો ચાર લાગુ પડતી હોય તો પછી જે પ્રત્યયો છે ચાર પ્રકારના પ્રત્યયો પેલા પ્રયોગ કરો કરતરી પ્રયોગ આપણે લીધો છે બીજા કોઈ પ્રયોગ ને લેવાના નથી બરાબર એટલે તિંગ પ્રત્યયો લાગવાના છે સાથે વિકરણ પ્રત્યય પણ લાગવાનો છે વિક્રમણ પ્રત્યયમાં પણ પ્રત્યય નું વિભાજન અને બીજા ત્રણ માર્ગ થઈ ગયા હતા એ ત્રણ માં પાંચ પાંચ માર્ગ હતા એમાંથી પાંચમાંથી ત્રણ કરી નાખ્યા રાહત આપીને ક્યાં ક્યાં મૂકી દીધા તો જે પીત હતા એ સિવાયના જે સામાન્ય ગુણ થશે ઈગંત અંગ આવશે કયા સૂત્ર થી તો કે સર્વ ધાતુ આર્ધાતુકુણવતી પણ જ્યાં અંતે હલંત હોય તો ઉપધા જોવાની થાય ઉપધા જોવાની ઉપધામાં કોની જગ્યાએ તો એ વિશેષ થયો અને એના માટે સ્પેશિયલ સૂત્ર બનાવવું પડ્યું કયું કહ્યું વાસ્તવમાં તો ચ લઘુપદ્ય ને ધ્યાનમાં નહીં રાખે પણ લઘુ ઉપદસ્ય ચ એ સૂત્ર એટલું કામ કરશે કે લઘુ હોય તો ગુણ થાય પણ એના અપવાદ રૂપે એના અપવાદ અપવાદ બળવાન છે એના કારણે વિશેષ થઈ ગયો કે ઘરમાં કુટુંબમાં એકાદ અપવાદ તો નીકળે જ એનું વિશેષ ધ્યાન રાખવું પડે એમ અહિયાં શાના માટે વિશેષ તો કે ઉદુપદાયા ગોહિયલ બનાવવું બાકી ઉદુપધાયા ગોહ થી દીર્ઘ ઉ થઈ જાય છે ઉપદાન પ્રશ્વની જગ્યાએ બાકી તો ગુણ જ થવાનો હતો ઉનો ઓ થવાનો હતો પણ એની જગ્યાએ દીર્ઘ ઉ કરવો પડ્યો આવું એનું રહ્યા અંદર આવ્યું છે અને પછી તો પ્રક્રિયા બહુ સહેલી આઈ જશે વિકરણ પ્રત્યે લગાવી દો હિત કરી દો અને જે તે લકારનો પ્રત્યે લગાવી દો જોડી દો સંધિ લાગે તો સંધિ અને પાછલા ઉત્તમ પુરુષમાં અને પ્રથમ પુરુષ બહુવચનમાં સૂત્રો લાગશે બીજા જોડતી આપણે કરતા જઈશું ધીમે ધીમે બેસવા માંડશે

આવી જઈશું ને આ બધું જાણતા જાણતા પછી આ પણ જેને બાઉન્સર માટે કામ એટલા ફરી આપણે સમજાવી દઈશું જ્યાં જ્યાં નહીં ખબર પડે ત્યાં ખબર પડે પણ આજનો પેલા જે વિભાજન કર્યું ને એ અને એમાં થોડી વચ્ચે ગબડી આવી વિભાજન નહીં સમજાયું હા એ તો ખબર ના છે બરાબર સેજ હું સેજ હું હાઈલાઈટ એટલે કાલે વિસ્તાર હમ એટલે જેથી તમે જો વાંચવા બેસો ને તો ખ્યાલ આવે સૌથી પહેલા તો આપણે શું કરીએ છીએ તો કે આપણે પ્રત્યયો જે છે

અને સનાદિ નામ ને પણ લાગશે સંજ્ઞા ને યાદી પ્રાતિપદિક ને પણ લાગશે બાકીના ત્રણ નહીં લાગે બરાબર છે ઓકે આ બધાનું ફરજ શું એ ફરજ કરતા પહેલા આની ઓળખ આ ચારે ની ઓળખ એક બીજી કરવાની છે કઈ ઓળખ કરવાની છે તો કે આ સનાદી બાર જે છે એ સારો ધાતુક છે કે તિંગમાં અઢારે અઢાર પ્રત્યયો સારો ધાતુક છે કે આરોધાતુક કૃતમાં એકસો ચોવીસ માં કેટલા બધામાં કેટલા સારો ધાતુક છે કેટલા હારધાતુક ણ પણ કેટલા સાર્વધાતુક છે અને કેટલા અર્ધ ધાતુક એ કેવી રીતે ખબર પડે સૂત્રાતુક સાર્વધાતુક તો એ સૂત્ર શું કે છે તો કે સનહિત સંજ્ઞા થતી હોય કે તિંગમાં ચાર લકાર ને જયારે પ્રત્યે લાગે ત્યારે એ સાર્વધાતુ છે આ બે શરત છે બરાબર હવે એ બે શરત માં જે સનાદી જે છે ને બાર એ હજી આપણે લીધા નથી પણ એમાં ક્યાંય સની તાલવ્ય સની ઈ સંજ્ઞા નહીં થતી પરિણામે એ બધા કેવા છે બારે બાર આર્ધાતુ છે બે ની વાત કરીએ પછી એ આપણું સૂત્ર શરત પ્રમાણે સરદ પ્રમાણે ક્યાંય સની થાય છે ને બધું અઢાર ક્યાંય સ આવે છે આવે છે આવે છે પણ ઈદ કે થાય હે નથી તો ઈદ કર નથી ક્યાં આ નથી સનિત એવું કઈ નથી પણ આપણી પાસે સૂત્ર તિંગ સિત સર ધાતુ કમ તિંગ એટલે કે બધા જ આવી ગયા પણ એમાં મર્યાદા બોર્ડર લાઈ દીધી શું કે ચાર લકાર ને જયારે લાગે છે ત્યારે એ

અપિત પિત અપિતમાં પણ હલાદી અજાદી અપિતમાં પણ હલાદી અજાદી આ બધું ફિક્સ છે આ બધું ફિક્સ છે બરાબર છે અને આટલું ઓળખાણ થઈ જાય સારા ધાતુક અને અર્ધાતુ પહેલી ઓળખાણ કરવાની છે અને સાર્વધાતુક હોય તો પિત અપિતની ઓળખાણ કરવાની છે અર્ધાતુકમાં પિત અપીત ની ઓળખાણ ની જરૂર નથી કારણ કે આપણે ત્રણ માર્ગ છે પહેલા સામાન્ય પછી બીજા બે પડ્યા યાદ આવે છે ચાર થી ભિન્ન ચાર થી ભિન્ન સંજ્ઞા અને ચાર માં પાછા બે બે છૂટા પાડી દીધા અણ ક અને ગ અરે અંગ બીત આવી જાય છે એ આર ધાતુકમાં જતા રહેશે એટલે આર ધાતુકના ત્રણ જે છે સામાન્ય બે ઇત અણિત અને ત્રીજો ગીત કીત ગીત યાની અને આ બાજુ સામાન્યમાં આ ચાર ને ભેગા કરીને એ સિવાયના અને એ સાથે પિત્તમાં આવી જશે અને આ પિત ગુણ કરનારા પિત પણ ક્યારે ઇગંત અંગ હોય ત્યારે ઈગંત અંગ હોય ત્યારે એટલે આ શરૂઆતનું ગણિત જે છે મેથડ જે છે એક વાર મગજમાં ઘુસી જશે પછી વાંધો નહીં આવે એટલે ધીમે 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 આપણે પ્રયાણ કરીશું હજી તો નાવડીમાં બેસવા માટેની તૈયારી ચાલી રહી છે પછી લઈ જઈશું મધ અને મધ માંથી પછી પેલે પાર પણ કોનું કામ છે વિરલાઓનું આ રણમેદાન પેલા કરતા

બીજી થઈ જાય બરાબર છે જૂના છે એટલે કોઈ થાય છે હું એ શરૂઆતમાં આ બધું જયારે ક્લાસ ભરતો માતાજીના ત્યારે કઈ સમજ માં નતું બેસતું બધું બાઉન્સર જતું પછી બુક લઈને બેઠો સાહેબ તમે ખૂબ ઊંડો અભ્યાસ કર્યો લાગે છે આ વિષય નો થઈ ગયો આપો આપ પરિણામ એ આવ્યું કે આમાં ઘણા બધા છે પીના છે પાયલ ને નીકળી ગયા પીના છે પાયલ છે કે જેમને પરિણામ આટલું કરવાથી એ સફળતા પણ મળી ગઈ છે

એમેના સેકન્ડ યરમાં બરાબર છે એ બધા વધારે આપણે ચાલે અત્યારે વ્યાકરણ એમએ માં નથી વ્યાકરણ તરીકે નથી આવે છે બરાબર છે પણ એ ભૂલે છે ભૂ અને બરાબર છે એ બે મુક્યા છે

નવ વાગે મળી જઈએ સમયનું ખાસ ધ્યાન રાખવું સમયનું ખાસ એ આપણી પરીક્ષા છે જીવનની આમ તો સમયથી પર થવાનું છે પણ એ ક્યારે સમયને કાળને જીતીએ ત્યારે ત્યારે પછી આપણને આ સમય નહીં નડે પણ એ ક્યારે એના માટે શરીર છોડવું પડે કારણ કે શરીર સમયમાં બંધાયેલું છે આવીએ મંગલાચરણ